નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 21 માર્ચ 2018ના કરંટ અફેર્સ લઈને. તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલા કરંટ અફેર્સથી. સીબીઈસી દ્વારા જે ખાંડ પર એક્સપોર્ટ ડ્યુટી લાગતી હતી 20%, તે હવે નાબૂદ કરવામાં આવી છે. આપણે સીબીઈસીનું ફૂલ ફોર્મ થાય છે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ. ભારતમાં જે ખાંડનું ઉત્પાદન થાય છે તે આશરે આ વર્ષે 29.5 મિલિયન ટન થયું હતું, અને આખા ભારતની જે ખાંડની ડિમાન્ડ છે તે ખાલી ને ખાલી 25 મિલિયન ટન છે, જેમાં 4.5 મિલિયન ટન આપણી પાસે હજુ વધે છે, તો તે આપણે એક્સપોર્ટ કરીએ છીએ બીજા બધા દેશોને. જ્યારે આ ડિમાન્ડ કે તમે એક્સપોર્ટ ડ્યુટી જે એક્સપોર્ટર્સ છે તેના દ્વારા ડિમાન્ડ મૂકવામાં આવી સરકાર સમક્ષ કે તમે એક્સપોર્ટ ડ્યુટી કાઢી નાખો જેથી અમે લોકોને સહેલાઈ પડે એક્સપોર્ટ કરવામાં, જે આપણે વધારે ખાંડ ઉત્પાદન કરી છીએ તો આપણે ફાયદો શું કામ ન લઈએ તેનો, તો ગવર્મેન્ટ દ્વારા વિત્ત મંત્રાલયની અંડર જે આ સીબીઈસી આવે છે તેના દ્વારા હવે જે એક્સપોર્ટ ડ્યુટી 20% લાગતી હતી તે હવે નાબૂદ કરવામાં આવી છે. આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. બાયરેક, BIRAC, ધ બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ, આનો 6 ફાઉન્ડેશન ડે તે સેલિબ્રેટ કરવામાં આવ્યો 21 માર્ચના દિવસે. આ બાયરેક છે શું? બાયરેક તે એક કાઉન્સિલ છે જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આવે છે, અને આની સંભાળને દેખરેખ તે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે. આને 6 વર્ષ પૂરા થયા આ કાઉન્સિલને બનતા. આ કાઉન્સિલ તે બાયોટેકનોલોજીના ક્ષેત્રે અત્યારે કાર્યરત છે, અને જે ભારત સરકારની બાયોટેકનોલોજીને રિલેટેડ જેટલી પણ યોજનાઓ છે તેની 10 મુખ્ય યોજના પર અત્યારે આ બાયરેક તે કાર્યરત છે. તેમાં BT કોટન, BT સોયાબીન, HT કોટન અને આ બધી યોજનાઓ, આ બધા ક્ષેત્રે અત્યારે બાયરેક તે રિસર્ચનું કામ કરવા માટે સક્ષમ છે, અને પ્રથમ કાઉન્સિલ, પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ગણવામાં આવે છે. તો આ બાયરેકને જે 6 વર્ષ પૂરા થયા તેનું સેલિબ્રેશન તે 21 માર્ચના દિવસે કરવામાં આવ્યું હતું. તો હવે આપણે જોઈએ ત્રીજા કરંટ અફેર્સ. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો જેનું નામ છે NCAA, નેશનલ કલ્ચરલ ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સ. આ નેશનલ કલ્ચરલ ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે મોસ્ટ ટ્રસ્ટેડ ડિજિટલ રિપોઝિટરીનો અવોર્ડ મળવામાં આવ્યો છે, અને આ તે એક UKની એજન્સી દ્વારા દેવામાં આવ્યો છે જે આનું વેરિફિકેશન કરે છે. જે આપણું નેશનલ કલ્ચરલ ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ છે તે શું કરે છે? તે આપણા ભારતની સંસ્કૃતિ, કલ્ચર, કલાને રિલેટેડ જે કોઈ પણ વસ્તુ હોય તેને એક ઓડિયો વિઝ્યુઅલ ફોર્મમાં લોકો સમક્ષ લઈ આવે છે, લોકો સમક્ષ પ્રેઝન્ટ કરે છે. તો NCAA દ્વારા અત્યાર સુધી 23,000 કલાકનો ડેટા જે ઓડિયો વિઝ્યુઅલ છે તે તૈયાર કરવામાં આવ્યો છે, અને તેને વર્લ્ડની ટ્રસ્ટેડ રિપોઝિટરી કહેવામાં આવી છે. આ NCAA તેનું ઇમ્પ્લિમેન્ટેશન એક ઓર્ગેનાઇઝેશન, એક સંસ્થા દ્વારા કરવામાં આવે છે જેનું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ. આ સેન્ટર, આ એજન્સી, આ સંસ્થા તે યુનેસ્કો દ્વારા વેરીફાઈ કરવામાં આવી છે કે આ જે સંસ્થા છે તે આખા સાઉથ, દક્ષિણ એશિયા આખામાં તે એક સારી એજન્સી છે જે આ સાંસ્કૃતિક વારસો જાળવી રાખે છે. હજી આપણે એક આનંદ ન્યૂઝ જોઈએ તો NCAA, નેશનલ કલ્ચરલ ઓડિયો વિઝ્યુઅલ આર્કાઇવ્સ, તે ચાલુ કરવામાં આવ્યું હતું એક સંસ્થા દ્વારા, એક પ્રોગ્રામ દ્વારા જેનું નામ છે C-DAC, C-DAC. આનો ફૂલ ફોર્મ થાય છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ. તમને જો યાદ હોય તો ગયા જ વર્ષે GPSC ક્લાસ 1-2માં C-DAC નો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં એવું પૂછ્યું હતું કે C-DAC દ્વારા એક આપણા ભારત માટે ક્લાઉડ કમ્પ્યુટિંગ સિસ્ટમ સોફ્ટવેર ડેવલપ કરવામાં આવ્યો છે તેનું નામ શું છે? તો તેનું નામ મેઘદૂત જેનો આન્સર હતો, અને C-DAC
જે સંસ્થા છે તેના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ પણ સીડેક દ્વારા ડેવલપ કરવામાં જ આવ્યો છે. આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ઝારખંડના દેવઘરમાં એક પ્લાસ્ટિક પાર્ક ખુલવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં એક એવો પ્લાસ્ટિક પાર્ક ખુલશે કે જે પ્લાસ્ટિક મટીરિયલ જે અત્યારે જેનું ઉત્પાદન અને વપરાશ બંને વધી ગયું છે, તો તે પ્લાસ્ટિકની વસ્તુઓ બધી ભેગી કરી, જેટલી પણ પ્લાસ્ટિકની કચરો કે કોઈ પણ વસ્તુઓ હોય તે ભેગી કરી અને અલગ અલગ એટ્રેક્ટિવ વસ્તુ બનાવવામાં આવશે અને તેનો બીજી તરીકે બીજા ઓલામાં યુઝ કરવામાં આવશે. આ આપણે કહેવાય ને કે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે. તો તેવો એક ઇનિશિયેટિવ ભારત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે કે એ લોકો તે દેવઘરમાં પ્લાસ્ટિક પાર્કનું સેટઅપ કરવાના છે. આ પ્લાસ્ટિક પાર્કમાં તે લોકો એક ઇન્સ્ટિટ્યૂટ પણ ખોલવાના છે જેનું નામ છે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, જેમાં લોકો ભણશે પણ ખરી, ભણાવશે પણ ખરી અને આ દ્વારા આ ક્ષેત્રમાં ડેવલપમેન્ટ પણ કરશે. આ સ્ટેપ તે ભારત સરકાર માટે એક બહુ અગત્યનો અને બહુ સારી દિશામાં એક સ્ટેપ કહેવાય, કારણ કે 2022 સુધી જે પ્લાસ્ટિકનો વપરાશ છે, પોલિમરનો વપરાશ છે, તે 20 મિલિયન મેટ્રિક ટન થઈ જવાનો છે. અને જો એટલું વેસ્ટ પછી તે એન્વાયરમેન્ટમાં ફેલાય તો બહુ ખરાબ કહેવાય. એટલા માટે આ પ્લાસ્ટિક પાર્કનું એવી રીતે ડેવલપમેન્ટ થવાનું છે કે જેટલો પણ વેસ્ટ અને જેટલી પણ વસ્તુ હોય તે ત્યાં ઝારખંડના દેવઘરમાં આવે અને તેમાંથી નાની નાની વસ્તુથી લઈને મોટી મોટી વસ્તુઓ તે બનાવવામાં આવવાની છે, જે લોકો દ્વારા યુઝ થશે, જેમ કે બોટલ છે, પછી અમુક નાની નાના યુટેન્સિલ્સ એના વસ્તુઓ હોય કે જે એટ્રેક્ટિવ લાગતી હોય લોકોને, તો એવી બધી વસ્તુઓ બનાવવામાં આવશે. પછી બીજા કંઈ પણ તેના યુઝ થતા હોય તો એ પણ ત્યાં ડેવલપ કરવામાં આવશે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. મ્યાનમારના હાલના જ રાષ્ટ્રપતિ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, તેના કંઈક હેલ્થ રિલેટેડ ઇસ્યુ છે એના કારણે. મ્યાનમારના જે રાષ્ટ્રપતિ છે તેમનું નામ છે યતિન ક્યાવ. આ રાષ્ટ્રપતિ તે મ્યાનમારના સૌથી પહેલા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ છે. હું આ શબ્દ બહુ ભાર મૂકીને બોલ્યો તેનું એક એવું કારણ છે કે આ અત્યારે જે રાષ્ટ્રપતિ છે અને પ્રધાનમંત્રી છે તે બે પહેલા એવા પ્રધાનમંત્રી ને રાષ્ટ્રપતિ છે જે મ્યાનમારમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા છે. આની પહેલા જો તમે તેમની હિસ્ટ્રી વાંચી હોય તે આપણે નોલેજ પર્પસથી પણ જોઈ લઈએ તો ઝુંટો સરકાર હતી જે તાનાશાહ કહેવાતી, અને જ્યારે તેના પ્રધાનમંત્રી અત્યારના હાલના પ્રધાનમંત્રી આંગ સાંગ સુ કી તેમને જ્યારે નોબેલ પ્રાઇઝ મળવામાં આવ્યો હતો તો તે નોબેલ પ્રાઇઝ ત્યાં લેવા માટે પણ સક્ષમ ન હતા, કારણ કે તેમને આ દેશમાંથી કાઢી નાખવામાં આવત. આવા ખરાબ દેશ, આવા તાનાશાહ દેશમાં જ્યારે લોકતાંત્રિક તરીકે પહેલી ચૂંટણી થઈ ત્યારે સૌથી પહેલા જે રાષ્ટ્રપતિ ચૂંટાણા હતા તે યતિન ક્યાવ હતા અને જે પ્રધાનમંત્રી હતા તે આંગ સાન સુ કી હતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.